નમસ્કાર દર્શક મિત્રો હેલો કારકિર્દીના આ લાઇવ ફોન ઇન કાર્યક્રમમાં આપ સૌનું અમે હાર્દિક સ્વાગત કરીએ છીએ દર્શક મિત્રો હેલો કારકિર્દીના આ કાર્યક્રમમાં આજનો વિષય છે રાષ્ટ્રીય એપ્રેન્ટિસ તાલીમ યોજનાની માહિતી અને માહિતી આપવા માટે આપણી સાથે જોડાયા છે શ્રી ડી કે પારેખ આઈએ એસ ડાયરેક્ટર રોજગાર અને તાલીમ કેન્દ્ર ગાંધીનગર નમસ્કાર સાહેબ અને ડેપ્યુટી ડાયરેક્ટર શ્રી પી એ મિસ્ત્રી સાહેબ બંને સાહેબોનું હાર્દિક સ્વાગત છે નમસ્કાર પારિક સાહેબ સૌથી પહેલાં તો આ જે તાલીમ યોજના છે એનો ઉદ્દેશ એ અંગે આપ વિગતે વાત કરો જેથી દર્શક મિત્રોને ખ્યાલ આવે નમસ્તે એપ્રેન્ટિશીપ તાલીમ કાયદો એ કેન્દ્ર સરકારનો કાયદો છે અને ઉદ્યોગને ઉસર માનવબળ મળી રહે એનો મુખ્ય હેતુ છે અને ઉદ્યોગ સાથે કેટલીક કન્ડિશન્સ આ કાયદામાં બતાવવામાં આવેલી છે અને જે આપણા યુવાનો છે એ અર્ધ કુશળથી કુશળ કારીગરો કઈ રીતે બની શકે અને ઔદ્યોગિક પ્રગતિ અને દેશની પ્રગતિમાં ફાળો આપી શકે એ મુખ્ય હેતુ સાથે આ કાયદો બનાવવામાં આવેલો છે આ જે એપ્રેન્ટિસશીપ આપણે કહીએ છીએ મિસ્ત્રી સાહેબ એમાં જોડાવા માટે કોઈને અત્યારે કોઈને ખ્યાલ જ ના હોય કે આ શું છે અને આમાં મારે જોડાવું છે કોઈ એમનામ બેઠું હોય થોડુંક ભણતર કરીને તો એને શું કરવાનું ક્યાં સંપર્ક કરવાનો કોને મળવાનું કેવી રીતે વિગતો મેળવવાની અપ્રेंटिस તરીકે જોડાવવા માટે થઈને કોઈ પણ ઉમેદવાર ચૌદ વર્ષથી વધુ ઉંમર ધરાવતા હોય તે જોડાઈ શકે છે આ માટે અમારી ચાર વિભાગમાં એટલે પ્રાદેશિક કચેરી આવેલી છે અને દરેક જિલ્લામાં આસિસ્ટન્ટ એપ્રેન્ટિશીપ એડવાઇઝર અને પ્રિન્સિપલ જે એક્સ ઓફિસિયો આસિસ્ટન્ટ એપ્રેન્ટિસિપ એડવાઇઝર હોય છે તેઓનો સંપર્ક કરી અને તેઓની મદદ લઈ શકે છે તેઓ પાસે એટલે કયા એકમમાં કયા ટ્રેડમાં કેટલી બેઠકો છે તે બધી વિગતો એટલે હોય છે એટલે ઉમેદવાર જ્યારે તેઓનો સંપર્ક કરે છે ત્યારે તેઓ એટલે એમને પૂરું માર્ગદર્શન આપી અને એપ્રેન્ટિસ તરીકે જોડાવા માટે થઈને મદદરૂપ થઈ શકે છે આ ઉપરાંત ભારત સરકાર શ્રી દ્વારા એક પોર્ટલ પણ એટલે શરૂ કરવામાં આવેલું છે એચ ટીટીપી એપ્રેન્ટિસ ડોટ જીઓવી ડોટ ઇન તેના ઉપર સમ જઈ અને ઉમેદવાર એટલે જાતે પણ એટલે રજીસ્ટ્રેશન કરાવી શકે છે રજીસ્ટ્રેશન માટે થઈને ઉમેદવાર પાસે એમનું પોતાનું ઇમેલ આઈડી હોય તે હિતાવહ છે ખરેખર તો આવશ્યક છે જેવું એ રજીસ્ટ્રેશન કરશે એટલે એમને એક એટલે યુનિક રજિસ્ટ્રેશન નંબર એટલે આપવામાં આવે છે એ નંબર એટલે એમને હંમેશા જોડે રાખવાનો હોય છે જ્યારે પણ એટલે સાઇટને એક્સેસ કરે ત્યારે એ નંબરથી એટલે એક્સેસ કરી શકે છે અને કોઈ પણ એકમ જ્યાં આગળ એટલે એપ્રેન્ટિસની બેઠકો એટલે અવેલેબલ હોય ત્યાં એ ઓનલાઈન અરજી કરી શકે છે એટલે ઘરે બેઠા પણ એ એપ્રેન્ટિસ તાલીમ યોજનામાં જોડાવવા માટે થઈને ઉમેદવારી નોંધાવી શકે છે આ સવલત પણ એટલે છેલ્લા વર્ષથી એટલે શરૂ કરવામાં આવેલી છે આપણી સાથે એક દર્શક મિત્ર અમરેલી થી જોડાયા છે કિશોરભાઈ હા કિશોરભાઈ આપનો પ્રશ્ન જણાવશો હેલો જે આપણે તાલીમ લેવી હોય તો કઈ કક્ષા જોઈ કઈ કક્ષા જોઈએ એમ એટલે કેટલું ભણતર જોઈએ હાજી સાહેબ હા કેટલું જોઈએ કેટલું ભણતર આ આખો એપ્રેન્ટિસશિપ તાલીમ યોજનાનો હેતુ જ એવો છે કે જે લોકો ધોરણ 10 ધોરણ 12 કે ગ્રેજ્યુએશનમાંથી ક્યાંય છૂટી ગયા હોય તો એમને એવું લાગે કે હવે આપણા આપણા માટે શું ચાન્સ છે એમ તો ધોરણ 8 સુધીની લાયકાત હોય એમને પણ એપ્રેન્ટિસશિપ તાલીમ યોજનામાં જોડાઈ શકાય છે એપ્રેન્ટિશીપ તાલીમ યોજનામાં જુદા જુદા ઘણા બધા લગભગ બસો ઓગણસાઇટ ટ્રેડ એમાં નક્કી કરવામાં આવ્યા છે એ દરેકની ઇલીજીબિલિટી એટલે કે લાયકાત અલગ અલગ છે પણ મોટાભાગના ટ્રેડમાં અથવા ઘણા બધા ટ્રેડમાં ધોરણ આઠ પાસની પણ લાયકાત છે એટલે એમના માટે પણ સારામાં સારો ચાન્સ છે કોઈ પણ ઉંમરના ચૌદ વર્ષથી મોટી ઉંમરના કોઈ પણ ઉંમરના એ આ તાલીમમાં જોડાઈ શકે એમાં કોઈ ઉપરની વયમર્યાદા નથી કોઈ એટલે ગમે ત્યારે માણસને એમ લાગે કે મારે ઔદ્યોગિક તાલીમ લઈ અને મારે રોજગારી મેળવવી છે તો આ યોજનામાં એ જોરાઈ શકે છે આપણી સાથે સાણંદ અરવિંદભાઈ જોડાયા છે આપનો પ્રશ્ન જણાવશો અરવિંદભાઈ હેલો હેલો હાજી આપનો પ્રશ્ન જણાવો આપણે કરવા માટે શું કરવું જોઈએ શું કરવા માટે હા એટલે પહેલા આપણે જણાવ્યું તે રીતે આપ એટલે મારી નજીકની એટલે પ્રાદેશિક કચેરીનો સંપર્ક કરી શકો છો ત્યાં આગળ નાયબ નિયામક અને એપ્રેન્ટિસની કામગીરી કરતા અધિકારીઓ ઉપલબ્ધ હોય છે આ સિવાય દરેક જિલ્લામાં એટલે ની આઈટીઆઈ ના આઈટીઆઈના આચાર્યનો તમે સંપર્ક કરી શકો છો તેમની મદદથી પણ એપ્રેન્ટિસ તરીકે જોડાવા માટે થઈને એટલે સંપર્ક કરવાથી તમને મદદરૂપ થશે આ ઉપરાંત ભારત સરકાર શ્રી દ્વારા એક પોર્ટલ શરૂ કરવામાં આવેલું છે ગત વર્ષથી એચ ટીટીપી ડોટ એપ્રેન્ટિસ ડોટ જીઓવી ડોટ ઇન એના ઉપર આપ લોગ ઇન કરી અને રજીસ્ટર કરાવી શકો છો અને તેના થકી આપ એટલે ઘરે બેઠા કોઈ પણ એકમમાં આપની ઉમેદવારી એપ્રેન્ટિસ તરીકેની નોંધાવી શકો છો આપે સાહેબ જે વાત કરીએ એ પ્રમાણે કોઈ ખૂબ ઓછું ભણ્યું હોય જે આપની મિનિમ રિક્વાયર પ્રમાણેનું અને એને આમાં જોડાવું છે જેથી કરીને એ કંઈક નવો વેપાર નવો ધંધો નવો વ્યવસાય કરી શકે તો એણે સૌથી પહેલાં શું કરવાનું અને તમારે ત્યાંથી કારણ કે એ પોતાનું કામ છોડીને જ્યારે તાલીમ લે છે ત્યારે એને કશું સ્ટાઇપન્ડ મળે અથવા એને ફી ભરવી પડે કેટલા કલાક માટે આ તાલીમ લેવી પડે એની થોડી વિગતો આપો ચોક્કસથી એપ્રેન્ટિસ તરીકે ઉમેદવાર એટલે જોડાશે ત્યારે એટલે એને જો ફ્રેશર ઉમેદવાર હોય તો એને પહેલાં વર્ષે લગભગ પાંચ હજાર બસો રૂપિયા જેટલું એટલે સ્ટાઇપન્ડ મળતું હોય છે જેથી કરીને એ એ પોતાનો ખર્ચો કાઢી શકે છે અને સાથેને સાથે તાલીમ મેળવી શકે છે એને તાલીમ માટે થઈને જોડાય ત્યારે એટલે લગભગ એટલે સમયગાળો એક વર્ષથી માંડીને ત્રણ વર્ષનો સમયગાળોનો સમયગાળો હોય છે તાલીમ માટેનો એટલે એ સમયગાળા દરમિયાન એટલે એને તાલીમ લેવાની હોય છે અને સામાન્ય રીતે એમને તાલીમનો દિવસ દરમિયાનનો સમયગાળો એટલે જે કારખાનામાં એક અથવા તો જે એકમમાં એટલે તાલીમ લેતા હોય એનો જે સમયગાળો હોય એ સમયગાળા મુજબ તાલીમ લેવાની હોય છે એટલે સામાન્ય રીતે આઠ કલાકનો તાલીમ હોય છે આપણી સાથે પોરબંદર થી હરિદાસભાઈ જોડાયા છે એમનો પ્રશ્ન લઈ લઈએ હાજી આપનો પ્રશ્ન જણાવશો હા આપણે આપણે આઈટીઆઈ પછી કરેલ છે અને લેવું હોય આપણે કેમ મળે હાજી સાહેબ સર અચ્છા વાયરમેન નો કોર્સ કરેલો છે એ તમારું ખુબ સારી લાયકાત કહેવાય અને વાયરમેનનો તમે કોર્સ કરેલો છે તો વાયરમેન ને લગતા જે કોઈ પણ ટ્રેડ છે એ ટ્રેડમાં તમે એપ્લાય થઈ શકો ઓનલાઈન જેમ કેવામાં આવ્યું તમે કદાચ પ્રશ્ન કપાઈ ગયો પણ તમે એવું કેવા માંગતા હતા એસટીમાં મિકેનિક તરીકે કે માં કોઈ જગ્યાએ જોડાઈ શકાય સ્ટેટ ટ્રાન્સપોર્ટ માં તો સ્ટેટ ટ્રાન્સપોર્ટમાં પણ ઘણી બધી એપ્રેન્ટીસશીપની જગ્યાઓ છે એટલે એસટીમાં પણ તમે તમારી લાયકાતને અનુરૂપ તમે જોડાઈ શકો છો એક બે મુદ્દા મારે બીજા એડ કરવા તા કે ગવર્મેન્ટ એટલે જે ઉદ્યોગમાં તમે જોરાશો એ ઉદ્યોગ તો તમને સ્ટાઇપેન્ડ આપે જ છે જેમ મિસ્ત્રી સાહેબે કીધું એ પ્રમાણે પણ ગુજરાત સરકારે એક આખા ભારતમાં એક પહેલ કરી

સર મિસ્ત્રી હાજી ચોક્કસથી આપને મળી શકે છે રેલવેમાં એટલે રેલવેની અંદર પણ એટલે જુદા જુદા ટ્રેડમાં એટલે બેઠકોની ફાળવણી થયેલી હોય છે એના માટે થઈને એટલે રેલવે દ્વારા એટલે જાહેરાત આવતી હોય છે અને તેના મારફતે તમે એટલે અરજી કરી શકો છો અથવા મેં જેમ આપને જણાવ્યું તે રીતે ઓનલાઈન પોર્ટલ ઉપર પણ એટલે આપ જઈ અને આપની ઉમેદવારી આના માટે થઈને નોંધાવી શકો છો ઇલેક્ટ્રોનિક્સ મિકેનિક માટે થઈને પણ ચોક્કસથી ત્યાં આગળ એટલે ઘણી બધી તકો રહેલી છે

એનું આપને સર્ટિફિકેટ મળે છે પણ એ સર્ટિફિકેટ આપે તાલીમ પછી પરીક્ષા પાસ કરો એ પરીક્ષા માર્ચમાં અને સપ્ટેમ્બરમાં બે વખત લેવામાં આવે છે એ પરીક્ષા પાસ કરો એટલે આપણે એ સર્ટિફિકેટ મળે છે ને એ સર્ટિફિકેટની વેલ્યુ ઓલ ઇન્ડિયા લેવલની તો છે જ ઉપરાંતમાં તમે જ્યારે ફોરેન પણ કોઈ ટ્રેડ માટે તમે જવા માંગતા હો તો એ સર્ટિફિકેટની ત્યાં પણ વેલ્યુ થાય છે એટલે આ તાલીમ યોજનામાં ખૂબ સારું સર્ટિફિકેટ સરકાર દ્વારા આપવામાં આવે છે હા મિસ્ત્રી સાહેબ પારેખ સાહેબે જે વાત કરી એ પ્રમાણે વિદેશમાં જે તકો રહેલી છે એમાં ગુજરાતમાં કોઈ નાના કેન્દ્રમાં જે તાલીમ લીધી હોય તો એને વિદેશમાં આ સર્ટિફિકેટ કેવી રીતે કામ લાગે અને ત્યાંની કમ્પેરિઝનમાં ત્યાંની કોઈ ડિગ્રી કે સર્ટિફિકેટની કમ્પેરિઝનમાં આનું મૂલ્ય કેવું રહે સાહેબે કીધું રીતે તાલીમ પૂર્ણ થયા બાદ એમને એનસીબી દ્વારા પરીક્ષા લેવામાં આવે છે અને નેશનલ એપ્રેન્ટિશીપ સર્ટિફિકેટ એટલે એનાયત કરવામાં આવે છે આ સર્ટિફિકેટ એટલે જ્યારે પણ કોઈ ઉમેદવાર વિદેશ જવા ઈચ્છુક હોય ત્યારે જેમ બીજા બધા એટલે લાયકાતના ઉમેરાતા હોય છે તેમ આ સર્ટિફિકેટ માટે થઈને પણ નિશ્ચિત એટલે એટલે મળે છે કોઈક ઉમેદવારને માની લો એટલે ઓસ્ટ્રેલિયા જવું છે અને રેફ્રિજરેશનનું ક્ષેત્ર છે જ્યાં આગળ એટલે ઘણા બધા એટલે તકો રહેલી છે ઓસ્ટ્રેલિયામાં તો આ કોર્સ કરેલો હશે તો એને નિશ્ચિત પોઈન્ટ મળશે અને તેના મારફતે તે ત્યાં જઈ શકશે આપણી સાથે દર્શક મિત્ર આરઝાબાઈ જોડાયા છે આપનો પ્રશ્ન જણાવશો મા આપણે કરેલું છે શામાં પ્રશ્ન બેન કરેલું છે બરોબર તો હું સાહેબ પ્રશ્ન પૂછ્યું બરોબર છે હવે એમને કઈ ગાઈડન્સ કરેલું છે ડિપ્લોમા હાજી હાજીમાં છે આપડે મોજણીનું છે આપે રાજ્ય સરકાર દ્વારા સામાન્ય રીતે ટ્રેડ એપ્રેન્ટિસ માટેની કામગીરી કરવામાં આવતી હોય છે પરંતુ જે ડિપ્લોમા થયેલા હોય છે જે ટેકનિશિયન એપ્રેન્ટિસ તરીકે કહેવાતા હોય છે તેના માટે થઈને એટલે બોર્ડ ઓફ એપ્રેન્ટીશીપ ટ્રેનિંગ જેની ઓફિસ મુંબઈ ખાતે આવેલી છે તે એટલે કાર્ય કરતી હોય છે અને નિશ્ચિતપણે આપણા રાજ્યમાં પણ એટલે એના માટેની બેઠકો એટલે હોય છે એટલે આપ બોર્ડ ઓફ એપ્રેન્ટીશીપ ટ્રેનિંગ મુંબઈનો સંપર્ક કરશો તો તેઓ તરફથી તમને એટલે એમાં માર્ગદર્શન મળી રહેશે સાથે દર્શક મિત્ર રાજેશભાઈ દહેગામથી જોડાયા છે એમનો પ્રશ્ન આપણે લઈ લઈએ છીએ પરંતુ એમનો જવાબ આ નાનકડા વિરામ પછી આપીશું રાજેશભાઈ આપનો પ્રશ્ન પૂછી લો હાલો રાજેશભાઈ હા હાજી હા મારા બાબાને મેં સરસપુર આઈટીઆઈ માં મૂકેલો છે હા હલો મારા બાબાને મેં સરસપુર આઈટીઆઈ માં મૂક્યો છે અને ત્યાં ઇન્ફોર્મેશન ઇન્ફોર્મેશન ટેકનોલોજી અને મેન્ટેનન્સ નો એનો સિસ્ટમ મેન્ટેનન્સ કોર્સ કરી રહ્યો છે એટલે એના માટે ફ્યુચર માં એપ્રેન્ટિસ માં બીજે કઈ કામ કરવા માટેના ના ક્યાં ચાન્સ મળશે હા હા આપના પ્રશ્નનો જવાબ આપને જરૂર મળશે દર્શક મિત્રો લઈ લઈએ આ ટૂંકો વિરામ

ગિરનાર પર નિહાળી શકશો ફીચર ફિલ્મ રવિવારે બપોરે સાડા ત્રણ વાગે નમસ્કાર દર્શક મિત્રો હેલો કારકિર્દીના આ લાઇવ ફોન ઇન કાર્યક્રમમાં વિરામ બાદ આપ સૌનું હાર્દિક સ્વાગત છે મિત્રો આજનો વિષય છે રાષ્ટ્રીય એપ્રેન્ટિસ તાલીમ યોજનાની માહિતી અને આ માહિતી આપવા માટે આપણી સાથે શ્રી ડી કે પારેખ આઈએ એસ ડાયરેક્ટર રોજગાર અને તાલીમ જોડાયા છે અને ડેપ્યુટી ડાયરેક્ટર શ્રી મિસ્ત્રી સાહેબ આપ બંનેનું ફરી એકવાર સ્વાગત કરીએ છીએ સાહેબો અને રાજેશભાઈનો જે પ્રશ્ન હતો એનો જવાબ મિસ્ત્રી સાહેબ આપ આપો આઈટી કરેલો હોય બેઝિકલી ઇલેક્ટ્રોનિક્સ ગ્રુપનો ટ્રેડ છે અને જે રાજ્યમાં અથવા તો અમદાવાદ આજુબાજુમાં આવેલ ઇલેક્ટ્રોનિક્સ ઇન્ડસ્ટ્રીઝ છે તેમાં એટલે એપ્રેન્ટિસ તરીકે જોડાવા માટે થઈને પ્રયત્ન કરી શકો છો આપણી સાથે હરિદાસભાઈ પોરબંદર જોડાયા છે હરિદાસભાઈ આપનો પ્રશ્ન પૂછી શકો છો આપ હા જી મેડમ કટ થઈ ગયો હવે મારે એ પ્રશ્ન હતો થી હવે મારે આઈટીઆઈ પૂરું કરી દીધું બરોબર વાયરમેન નો એટલે હવે થઈ શકે કેવી ઉંમર જોઈએ બરોબર છે અને બીજી વિગતો મિસ્ત્રી સાહેબ હાજી આપે વાયરમેન નો ટ્રેડ કર્યો હોય તો આપ એચટી વિભાગ કહો છો એટલે લાઇનમેન માટે થઈને પણ આપ જોડાઈ શકો છો આપને ખ્યાલ હશે કે વેનલ અને એના જે હસ્તકના એકમો છે તેમાં એટલે વાયરમેન પાસ થયેલા ઉમેદવાર હોય તેના માટે ઘણી બધી બેઠકો છે એટલે આપ આ બેઠકોને ધ્યાનમાં રાખી અને આપણી ઉમેદવારી નોંધાવી શકો છો જૂનાગઢ આ સિવાય એટલે પાવર સેક્ટરને એટલે જે છે જેમ કે ટોરેન્ટને છે તેમાં પણ એટલે વાયરમેનને લગતી એટલે બેઠકો હોય છે એટલે પાવર ડિસ્ટ્રીબ્યુશન કંપનીમાં તેને પણ એવી કંપનીઓમાં પણ એટલે આપ ઉમેદવારી નોંધાવી શકો છો આપણી સાથે જુનાગઢ થી દર્શનભાઈ જોડાયા છે દર્શનભાઈ આપનો પ્રશ્ન જણાવશો હલો મેમ અમે ડિપ્લોમા કારણે હું લાસ્ટ યર માં છું મારે એમ્પ્લેટિસ માં કરવું હોય તમારો સવાલ બરોબર સંભળાયો નહી દર્શનભાઈ ડિપ્લોમા નું ખ્યાલ આવ્યું પછી શું કહો છો અને એમ્પ્લેટિસ કરવું હોય તો એપ્રેન્ટિસ હા એપ્રેન્ટિસ હા આપ ડિપ્લોમા કર્યા પછી ટેકનિશિયન એપ્રેન્ટિસ તરીકે જોડાઈ શકો છો અને ટેકનિશિયન એપ્રેન્ટીસ એપ્રેન્ટિસિપ તરીકે જોડાવા માટે થઈને બોર્ડ ઓફ એપ્રેન્ટિસિપ ટ્રેનિંગ જેની ઓફિસ મુંબઈ ખાતે આવેલી છે તે આના અમલીકરણની કામગીરી કરે છે પરંતુ આપણા રાજ્યમાં પણ જે ટેકનિશિયન એપ્રેન્ટિસની ઘણી બધી જે દરેક નામાંકિત એકમો છે કે જે આર્થિક પ્રવૃત્તિ સાથે સંકળાયેલા ઉદ્યોગો છે ત્યાં આગળ એટલે આ માટેની બેઠકો ઉપલબ્ધ હોય છે એટલે ઓનલાઈન પણ આપ એપ્લાય કરી શકો છો અથવા તો બોર્ડ ઓફ એપ્રેન્ટીસીપ ટ્રેનિંગનો સંપર્ક કરીને પણ એટલે આપ એપ્લાય કરી શકો છો મિસ્ત્રી સાહેબ આપે જે વાત કરી એ પ્રમાણે મુંબઈમાં આ જે કચેરી ખાસ આવેલી છે તો આ ગાંધીનગર આપનું જે રોજગાર અને તાલીમ કેન્દ્ર છે એમાંથી આ જે રાષ્ટ્રીય એપ્રેન્ટીસશીપ છે એની બધી વિગતો મળી શકે અથવા તો જે વેબસાઇટ આપે કહ્યું એમાંથી બધી વિગતો મળી શકે જેથી મુંબઈ કચેરીનો સંપર્ક ન કરવો પડે હાજી હવે જે એપ્રેન્ટિસ તાલીમ છે એ ચાર પ્રકારની તાલીમ છે એક એટલે ટ્રેડ એપ્રેન્ટિસ છે બીજા છે તે વોકેશનલ એપ્રેન્ટિસ છે જે ખાસ કરીને ટેન પ્લસ ટુ વોકેશનલ સ્ટ્રીમના પાસ થયેલા ઉમેદવારોની જરૂરત સંતોષે છે ત્રીજી ટેકનિશિયન એપ્રેન્ટિસ છે જે એટલે ડિપ્લોમા ધારકો હોય છે તેના માટે હોય છે અને ગ્રેજ્યુએટ એપ્રેન્ટિસિપ છે જે એટલે ગ્રેજ્યુએટ એન્જિનિયર્સને એટલે હોય છે તેના માટે થઈને એટલે છે રાજ્ય સરકાર એટલે ટ્રેડ એપ્રેન્ટિસનું એટલે અમલીકરણની કામગીરી કરતી હોય છે ખાસ કરીને રાજ્ય સરકારના એકમો અને ખાનગી એકમો જે આ રાજ્યમાં આવેલા છે તેના અમલીકરણની જવાબદારી રાજ્ય સરકારો એટલે ઉપર હોય છે જ્યારે ટેકનિશિયન એપ્રેન્ટિસ વોકેશનલ એપ્રેન્ટિસ અને ગ્રેજ્યુએટ એપ્રેન્ટિસ માટે બોર્ડ ઓફ એપ્રેન્ટિસિપ ટ્રેનિંગ એટલે જે મિનિસ્ટ્રી ઓફ એચઆરડી ના હસ્તક આવે છે તેઓ દ્વારા બાકી વેબસાઇટ ઉપર તો ચારે ચાર પ્રકારની એપ્રેન્ટિસની વિગતો ઉપલબ્ધ હોય છે આપણી સાથે પ્રતાપભાઈ પોરબંદર થી જોડાયા છે પ્રતાપભાઈ આપનો પ્રશ્ન જણાવશો સર મેં ડીઝલ મેકેનિક્સમાં કોર્સ કર્યો છે આઈટીઆઈ અને એમાં બે વર્ષની એપ્રેન્ટિસશીપ તાલીમ તો પૂરી થઈ ગઈ છે તો એને ફોરેન એના માટે કે ફોરેનમાં જવું હોય તો ચાન્સ મળે કે કેમ તો તમે એની જે એપ્રેન્ટિસશીપની પરીક્ષા પાસ કરી લીધી હોય પાસ કરવી પરીક્ષા પાસ કરવી જરૂરી છે મેં પહેલાં જ કીધું અને એ પરીક્ષા પાસ કરીને તમને જો નું સર્ટિફિકેટ મળે આપણી નેશનલ કાઉન્સિલ ઓફ વોકેશનલ ટ્રેનિંગ એ સર્ટિફિકેટના બેઝ પર તમે તમને ફોરેનમાં વધારે સારો ચાન્સ રહે છે આના માટે એટલે તમે એપ્રેન્ટિસિપ પરી તાલીમ પાસ તાલીમ ભલે લઈ લીધી પણ પરીક્ષા પણ પાસ સાથે સાથે કરી લેવી જરૂરી છે અને પરીક્ષા પાસ થાય આપણે એનસીવીટી નું સર્ટિફિકેટ મળે એ આપણે ડેફિનેટલી કોઈ પણ વિદેશમાં જવું હોય તો આપણે કામ આવશે આપણી સાથે વડનગર થી દિનેશભાઈ ફોન ઉપર જોડાયા છે દિનેશભાઈ આપનો પ્રશ્ન જણાવશો હા દિનેશભાઈ હા જી બેન મહાનુભાવ હા જીબેન મારે એવો પ્રશ્ન હતો કે જે આ સર્ટિફિકેટ મળે સર્ટિફિકેટ પોતાની જો ધંધો કરવો એના માટે ઉપયોગી છે કેમ કે ગવર્મેન્ટ જોબ એનાથી મળી શકે મારી લાયકાત એલ એલ બી છે હું ખેતી કરું છું આ યોજનાનો હેતુ છે સ્વરોજગાર માટે પણ કામ આવે તાલીમ અને રોજગાર જ એ પ્રક્રિયા કરે છે કે સ્વરોજગાર માટેની જે જુદી જુદી યોજનાઓ છે ગવર્મેન્ટની જુદી જુદી એજન્સીઓ છે જેમ કે ગ્રામ વિકાસ એજન્સી છે ઉદ્યોગ કેન્દ્ર છે તો એ તમારી પાસે જે પ્રકારનું સર્ટિફિકેટ છે એ પ્રકારના સ્વરોજગાર માટે જેમ કે તમે ડીઝલ હોય તો એના સ્વરોજગાર માટે માટે તમારી લોન અમે અરજી ફોરવર્ડ કરી આપીએ છીએ અને એ લોકો તમને એના પ્રમાણે સરકાર લોન પણ આપે છે અને જો તમે ઉદ્યોગમાં જોડાવા માંગતા હો એક વર્કર તરીકે તો એ પણ તમને ત્યાં પણ એ સર્ટિફિકેટ ઉપયોગી થાય છે ધનસુરાથી અજયભાઈ આપણી સાથે જોડાયા છે અજયભાઈ આપનો પ્રશ્ન જણાવશો હેલો હા મેડમ નમસ્કાર નમસ્કાર સર હવે હું ગુજરાતી સ્ટેનો કરું છું જીસીવીટી પેટર્ન માં તો સર એમાં એપ્રેન્ટિસ કરવા મળી શકે સર હાજી એપ્રેન્ટિસ તરીકે જોડાઈ શકો છો આપ એટલે જીસીબીટીનો નો કોર્સ કરી રહેલા છો અને કોમર્શિયલ ટ્રેડ ગ્રુપ જે છે તેમાંથી એટલે કોઈ પણ વ્યવસાયમાં આપ જોડાઈ શકો છો સવાલ એટલો છે કે તમને એટલે એમાં રિબેટ જે છે તે એટલે જે નિયત થયેલું હોય એટલું રિબેટ મળશે અથવા તો એટલે આપણે ફ્રેશર ઉમેદવાર તરીકે એટલે એમાં અરજી કરવી પડશે પરંતુ આપે જે સ્ટેનો કર્યું હશે તે ચોક્કસથી એટલે આપણે ઉપયોગી પણ બનશે આ ટ્રેડ ગ્રુપ માટે પારિક સાહેબ એક પ્રશ્ન એ છે કે વર્ષે અથવા તો 6 મહિનાનો આપ કંઈક સ્ટેટિસ્ટિક્સ લેતા હો તો કેટલા ઉમેદવારો આ તાલીમમાં જોડાતા હોય છે અને આપે પરીક્ષાનો ઉલ્લેખ કરેલો તો એક જ વાર પરીક્ષામાં પાસ થવું પડે કે આપ અનેકવાર ટ્રાય કરી શકો આ બરાબર છે પહેલા પ્રશ્નનો જવાબ આપું કે અત્યારે જે 2014 માં એપ્રેન્ટિસિપ કાયદામાં સરકારે જે સુધારો કર્યો એનો એક હેતુ એવો હતો કે એપ્રેન્ટિસિપ યોજના જે છે એ આખી ઓનલાઈન કરી દેવી આ યોજનાનો એક બહુ મહત્ત્વનો પાસું છે કે એપ્લિકેશનથી કરી અને જોબ લેટર ઓફર અને ઇવન એગ્રીમેન્ટ કરવા સુધીની તમામ કાર્યવાહી ઓનલાઈન થાય છે એટલે તમારે જ્યારે જોબ કર જવાનું હોય ત્યારે જ તમારે ઉદ્યોગગૃહ પાસે જવાની જરૂર પડે કે સરકારી કચેરીમાં જવાની જરૂર પડે ફક્ત રિક્વાયરમેન્ટ જેમ કહેવામાં આવી તમારું એક ઈમેલ એડ્રેસ તમે પ્રોપર ફોર્મ કરી લ્યો અને પછી ઈ ઈમેલ એડ્રેસ તમે ચાલુ રાખો તો તમને બધી ડિટેલ્સ એમાંથી મળી શકે છે એટલે કોઈ પણ ઇન્ડસ્ટ્રી છે એને પોતે રજિસ્ટર થવું પડે છે આ યોજનાની છે અને ઇન્ડસ્ટ્રી ઓનલાઈન પોતાની રિક્વાયરમેન્ટ મૂકે છે કે કયા કયા ટ્રેડમાં એને એપ્રેન્ટિશીપની જરૂરિયાત છે એટલે એ એ એ પ્રમાણે તમારું થઈ શકે છે અને બીજો પ્રશ્ન કેટલી પરીક્ષા તમને ત્રણ ટ્રાયલ સુધી પરીક્ષામાં ઉપલબ્ધ છે એટલે એક વખત તમે કદાચ પરીક્ષા પાસ ન પણ કરી શકો તો એનો કોઈ મોટો વાંધો નથી અને ટ્રાયલ સરકાર એ જોગવાઈ પ્રમાણે ટ્રાયલ તો પરીક્ષા માટે આપે જ છે એટલે આપ એ પ્રમાણે એકચ્યુઅલી દેર આર સિક્સ ટ્રાયલ્સ સિક્સ ટ્રાયલ્સ છ સુધી તમે આ પરીક્ષા આપી શકો છો અને છઠ્ઠા ટ્રાયલે પાસ થાવ અને સર્ટિફિકેટ તો મળે જ છે એ પ્રમાણે મિસ્ત્રી સાહેબ એક પ્રશ્ન એ પણ હતો કે માની લો કોઈ બેન છે એ આ તાલીમમાં જોડાય છે અને લગ્ન થાય છે કે બાળક આવે છે કે એવા કોઈ કારણસર અથવા ભાઈને માંદગી આવે છે અથવા સ્થળ ઉપર તાલીમના સ્થળે અકસ્માત કે ઈજા થાય છે તો આવા સંજોગોમાં શું થઈ શકે છે આવા સંજોગોમાં એ જો પરીક્ષા કોઈ કારણસર ન આપી શક્યા હોય તો એના પછીની પરીક્ષામાં અપિયર થઈ શકે છે ખાલી એટલે એ જે પરીક્ષા નથી આપી શકે એનો એક ટ્રાયલ ગણાશે બાકી કોઈ નુકસાન નહીં થાય પછીની પરીક્ષા એ આપી શકશે એમણે તાલીમ પૂરી કરેલી હોવી જોઈએ બરોબર છે આપણી સાથે કુતિયાણાથી મિનેશભાઈ જોડાયા છે આપનો પ્રશ્ન જણાવશો મારે એ આમાં વાયરમેનમાં આપણે બરોબર તો એમાં ઉંમરની મર્યાદા કેટલી જોઈએ અને એમાં કેટલી ઉંમરનો હોય શકે કોર્સ અને બીજું કંઈ આમાં એપ્રેન્ટિસ માં પગાર ધોરણનો લાભ મળી શકે આપણે હમ શ્રી સાહેબ એટલે પજીવીસીએલ માં તમારે જોડાવું હોય તો એપ્રેન્ટિસિપ તમે જે આઈટીઆઈ નો જે ટ્રેડ કરેલો છે એના આધારે તમે પજીવીસીએલ માં જોડાઈ શકશો અને એમાં કોઈ ઉંમરની મર્યાદા એ રીતની કોઈ ઉંમરની મર્યાદા નથી અને પગાર માટે જે કહેવામાં આવ્યું કે અત્યારે અમે રફલી કાઢીએ તો એવરેજલી આઈટીઆઈ પાસ છોકરાને પહેલા જ વર્ષથી પાસઠસો રૂપિયા પગાર તો ઇન્ડસ્ટ્રી દ્વારા આપવામાં આવે છે અને ઉપરાંતમાં પંદરસો રૂપિયા ગવર્મેન્ટ ઓફ ગુજરાતનું સ્ટાઇપેન્ડ છે એટલે લગભગ આઠ હજાર રૂપિયા સ્ટાર્ટિંગ થાય છે અને દર વર્ષે એ પગાર વધતો રહે છે અમુક અમુક પર્સન્ટેજમાં વધતો રહે છે બરાબર એમને આ તાલીમમાં જોડાવું હોય તો એમણે ક્યાં કોનો સંપર્ક કરવો એપ્રેન્ટિસ તાલીમ તરીકે જોડાવવા માટે થઈને અમારી રાજ્યમાં ચાર પ્રાદેશિક કચેરી આવેલી છે અમદાવાદ વડોદરા રાજકોટ સુરત ખાતે અને આ સિવાય જિલ્લાની તમામ મોટી આઈટીઆઈ છે તેના આચાર્યનો સંપર્ક કરવાથી એપ્રેન્ટિસ તાલીમમાં જોડાવા માટે થઈને પૂરતું માર્ગદર્શન અને સહાય મળી રહેશે આ ઉપરાંત એટલે નિયમિત અંતરે એટલે ભરતી મેળાનું પણ આયોજન કરવામાં આવતું હોય છે જેમાં ઉદ્યોગો પણ ભાગ લેતા હોય છે અને તેના થકી પણ એપ્રેન્ટિસ તરીકે જોડાવવામાં સહાય કરવામાં આવે છે અને આ સિવાય એટલે ઓનલાઈન પોર્ટલ અવેલેબલ છે તેના માધ્યમથી આપ ઘરે બેઠા પણ એટલે આપની ઉમેદવારી નોંધાવી શકો છો અને એપ્રેન્ટિસ તરીકે જોડાઈ શકો છો તો દર્શક મિત્રો હેલો કારકિર્દીના આજના લાઈવ ફોન ઇન કાર્યક્રમમાં આપણે માહિતી મેળવી રાષ્ટ્રીય એપ્રેન્ટીસ તાલીમ યોજના અંગેની અને આ માહિતી આપવા માટે આપણી સાથે રોજગાર અને તાલીમ કેન્દ્ર ગાંધીનગરથી નિયામક શ્રી ડીકે પારેખ સાહેબ અને નાયક નિયામક શ્રી પીએ મિસ્ત્રી સાહેબ જોડાયા હતા બંને સાહેબોનો ખૂબ ખૂબ આભાર માનીએ છીએ નમસ્કાર સાહેબ નમસ્કાર અને નમસ્કાર દર્શક મિત્રો